परम कृपाणु देव, एक अस्तित्व, एक असीम महासागर, शांत प्रशांत अमर्याद अगाध किनारा विनानी करुणा क्षितिज सुधी लंबायेली नजर पहुंचे त्या सुधी बस वात्सल्य वारी विशाल अने शांत चड़पट जेवु एमनु वल्लभ व्यक्तित्व। ए महोदधी भाई अस्तित्वमां वधारे ऊंडा उतरो तो प्रभावती गहनतम वितरागता अने तेओनी प्रत्येक चेष्टामां निस्पंदित थती ऊंडी उपशांत दशामांथी मळी आवे मैत्री अने मुदिताना मोती आनंद अने ऐश्वर्यनो वैभव ए गुण रत्नाकरना पेटाळमां पड़ेलो एक संतना साम्राज्यनो सद्गुण खजानो एक महासागर नी असीमता अगाधता अने अमापता ने नथी जानी शक्यो होई मात्र जाण्यु छे स्वयं महासागरे अने जाण्यु छे एमणे जेओ पोतानी गागर त्यजीने सागरमय थईने तेमा विलीन थई गया बूंदनी सीमितताथी ऊपर उठीने ए अफाट उदधीनी असीमतामां भळी गया मापदंडना सीमाड़ामांथी विस्तरीने अमापताना सौंदर्यमां विलसी गया। परम कृपालु चैतन्य महासागर शांत सुधारसिनो चैतन्य महासागर श्रीशुद्ध चैतन्य स्वामी निष्कामी अहो राजचंद्र रे सन 1867 એટલે કે આજથી બરાબર 150 વર્ષ પહેલા ભારતની પુણ્યભૂમિ રસાળ પ્રદેશ સૌરાષ્ટ્ર શાંત અને રણિયામણા બંદર એવા વવાણિયા ગામે રાત્રે 2 વાગે પિતાશ્રી રવજીભાઈ અને માતાશ્રી દેવભાઈના ઘરે મારો જન્મ થયો પંચાન દાદા રવજીભાઈ ઓ પંચાન દાદા રવજીભાઈ પેંડા વેચો પેંડા તમારે ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો છે વિક્રમ સંવત 1924 કાર્તિક પૂર્ણિમાનો દિવસ હતો એ સમજણ આવતા ખબર પડી કે જન્મનો દિવસ એટલે બધા માટે ખુશીનો દિવસ જન્મનો અર્થ એટલે આત્માનો નવા દેહ સાથેનો સંયોગ એટલે ભવો ભવના ફેરાનો આ મારો નવો મુકામ હતો જો કે હું તો જન્મ મરણથી પર માત્ર એને જોનાર જાણનાર એવો શાશ્વત આત્મા છું અનાદિ અનંત તત્વને જન્મ શો મૃત્યુ શો જન્મ્યા જગત આધાર ભક્તો ના ભરધાર પરમ કૃપાળુ દેવ નો જયકાર શ્રી રાજચંદ્ર નામે
युग पुरुष महान अवतरिया प्रकट परमात्मा बरसे छे मेघ बनी अमृत धार अनिराधार रुदिया महर्षि नो नथी कोई पार आज बरसे छे मेघ बनी अमृत धार अनिराधार रुदिया महर्षि नो नथी कोई पार શરદ પૂર્ણિમાના ચંદ્રમા જેવો છે. કવિઓમાં શિરોમણી થશે, તમારા આંગણા અજવાળશે, 71 પેઢીઓ તારશે, સોરઠની નામ ના વધારશે, એમના મંદિરો બંધાશે, એમના શબ્દે શબ્દે જ્ઞાનીઓ તથા સાધકો સિદ્ધિઓ મેળવશે. શું નામ રાખવાનું વિચાર્યું છે? લક્ષ્મી નંદન. શ્રીમદ રાજચંદ્રજી. આત્મા, જે મહાકામ માટે તું જન્મ્યો તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. પિતાશ્રી રવજીભાઈ અને માતાશ્રી દેવભાઈ પાસેથી નીતિ અને સેવાના સંસ્કાર મળ્યા, માતા પાસેથી જૈન ધર્મની સમજણ મળી, તો પિતામહ પાંચાણભાઈ પાસેથી કૃષ્ણ ભક્તિની. દાદાજી આવી ગયો મારો નાનકડો રાયચંદ. હા દાદાજી. બોલ દાદાજી. પરમાત્મા એટલે શું? પરમાત્મા એટલે ભગવાન. આપણે પરમાત્માને મળાય? હા, કેમ ન મળાય, જરૂર મળાય. ક્યાં મળાય? એને ઉપર ઊંચે આકાશમાં. મને પરમાત્માને મળવું છે. બેટા, એ કઈ એમ ન મળે, એને માટે તો ખૂબ બધી ભક્તિ કરવી પડે. ભક્તિ કરે તો એ આવે ખરા? હા, આવે ને, જરૂર આવે. ઓમ નમો અરિયંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ. તો નહીં આવ્યા? આવશે બેટા, આવશે. એ સંત સત્પુરુષનું સ્વરૂપ લઈને આવશે અને પછી આ ધરતી પરથી પાપનો નાશ કરી નાખશે. રાયચંદ બેટા, નિશાળે જવા તૈયાર છે ને? બાપુજી. હા લવજી, માસ્તર હારે વાત થઈ ગઈ છે, રાયચંદ આજથી નિશાળે જશે. નમસ્તે, બેહી જાઓ બધાય. લવજીભાઈ, આપણી વાત થઈ હતી ને, મારો દીકરો રાયચંદ. બસ બસ, આવો છોકરાઓ. આ છે આપણી શાળાનો નવો વિદ્યાર્થી રાયચંદ. બેહી જા રાયચંદ. રાયચંદ માત્ર 7 વર્ષની ઉંમરે જ એનામાં તેજસ્વીતાના ચિહ્નો દેખાવા લાગ્યા. ગ્રહણ શક્તિ, સ્મરણ શક્તિ અને સમજણ શક્તિને કારણે અભ્યાસક્રમની એક પછી એક કક્ષા એ ત્વરિત ગતિએ પાર કરવા લાગ્યો. સૌ બાળકોમાં એ સાવ જુદો તરી આવતો. દિવાન સાહેબ આવો. નમસ્તે. બેસો બેસો. આચાર્યજી, એક અસાધારણ જ્ઞાન ધરાવતો તેજસ્વી વિદ્યાર્થી આપના વવાણિયા ગામની શાળામાં છે
એ વાત સાચી છે? સાવ સાચી વાત છે દિવાન સાહેબ. માત્ર બે વર્ષમાં એણે સાત ચોપડીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. અને આટલું જ નહીં સાહેબ, નિશાળમાં એના પહેલા જ દાડે હું એની મેધા જોઈને આભો જ બની ગયેલો. હું હજી કંઈ પણ બોલીને લખવા હાટું જાઉં એ પહેલાં તો એ મને લખીને બતાવી દે. બીજા છોકરાઓ હજી એકડો ઘૂંટતા હોય ત્યાં તો તે એકથી સો આંક લખીને તૈયાર બેઠો હોય. એ પછી ઘડિયાળ હોય, પાઠ હોય, કવિતા હોય કે અર્થ હોય, એને જે કંઈ પણ પૂછો એ ભૂલ કર્યા વિના પટપટ બોલી જાય છે. સાહેબ, એની જીભ પર તો સરસ્વતીનો વાસ છે. રામાયણ અને મહાભારતની કડીઓ પરથી કાવ્યો અને જુદા જુદા વિષયો પરથી આશરે 5000 કડીઓની રચના કરનાર આ બાળક એક અદ્ભુત કવિત્વ શક્તિ ધરાવે છે. રામાયણ અને મહાભારત જી, અને એ પણ આટલી નાની ઉંમરમાં. તમારામાંથી રાયચંદ કોણ છે બેટા? આવો બેટા. બેટા, તને ગીતાનો સાર ખબર છે? કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ માતે સંગોસ્થ કર્મણિ. બેટા, હવે આ શ્લોકનો અર્થ ખબર છે તને? ફળની આશાથી કોઈ પણ કાર્ય કરવું નહીં, પણ પોતાની જે પણ ફરજ હોય તે પૂરી નિષ્ઠાથી પૂરી કરવી. કામ ને પૂરી તટસ્થતા, પૂરી એકાગ્રતા ને પૂરી અલિપ્તતા. વાહ! બાળ સહજ રમતુમાં આ ઉંમરમાં પણ એનામાં એક અજબ ગજબની જ્ઞાન ગંભીરતા છે. એની આંખોમાં એક અનોખું તેજ ઝળકે છે. એની વાયતુમાં વિચારોની નિર્મળતા છલકે છે. જાણે કોઈ પૂર્વ ભવનો આરાધેલ યોગી મહાત્મા ન હોય. હા બોલ મહેશ. ખબર આવે દિવાન સાહેબ, અજો પાકેડા કોલાય બોલાયા. હશે કોઈ જાહેરાત? કેક મહેસૂલ વધારવાની વાત તો નહીં હોય ને? એ શુંગો મારને ભાઈ, શુભ શુભ બોલ. એ ભાઈ, જરૂર કઈક અગત્યની વાત લાગે છે, ને તો આ કઈ બધાને હાજર રહેવાનું ફરમાન થોડું આપે? એ ભાઈ, જે હશે તે હમણાં ખબર પડશે. આય તો પડ. એ ભાઈઓ, દિવાન સાહેબ આવી ગયા છે. આવો આવો, દિવાન સાહેબ આવી ગયા. દિવાન સાહેબ આવી ગયા છે. ભાઈઓ અને બહેનો, આ છે વવાણિયા ગામની શાળાના આચાર્ય, અને આ છે એ શાળાના માસ્ટર લવજી માસ્ટર. નમસ્તે, આવો પધારો. બેસો બેસો, સ્થાન ગ્રહણ કરો. બેસો. ભાઈઓ અને બહેનો, પાંજા સદનસીબે અકડા વડ્ડા જ્ઞાની પાંજે ગામ મેં પધાર્યા, એમને મળીને તમને લોકોને ખૂબ જ આનંદ થશે. તમે લોકો એમને ધર્મ વિશે કોઈ પણ સવાલો પૂછી શકો છો, અને એના જવાબો સાંભળીને તમને લોકોને અચરજ થશે. બધા પોતપોતાની જગ્યા પર બેસી જાઓ. આવો આ પણ સ્થાન ગ્રહણ કરો. તો ભાઈઓ અને બહેનો, વવાણિયા ગામના જે વિદ્વાનની મેં તમને લોકોને વાત કરી હતી, એ વિદ્વાન છે બાળ રાયચંદ. સભામાં બિરાજમાન સૌને આત્મભાવે વંદન. તો ભાઈઓ અને બહેનો, હવે આપ સૌ એક પછી એક એમને પ્રશ્ન પૂછી શકો છો. અમને બધું સમજાઈ જાય અને તરત યાદ રહી જાય એવી ધર્મની વ્યાખ્યા કરો. દયા. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. જેવો મને મારો આત્મપ્રિય છે, તેવો અન્ય જીવને પોતાનો આત્મપ્રિય છે. માટે સર્વ જીવની રક્ષા કરવી તે આત્માને પરમ સુખનું કારણ છે. સદા પવિત્ર કોણ? જેનું અંતકરણ પાપથી રહિત હોય તે. અસ્થિર વસ્તુ શું? યૌવન, લક્ષ્મી અને આયુષ્ય. જેને ચોર પણ ન લઈ શકે એવો ખજાનો કયો? વિદ્યા, સત્ય અને શીલ વ્રત. જગતમાં આદરવા યોગ્ય શું છે? સદ્ગુરુનું વચન. સદા ત્યાગવા યોગ્ય શું? પાપ કર્મ. બહેરો કોણ? જે હિતકારી વચનને સાંભળે નહીં તે. ગુંગો કોણ? જે અવસર આવે પ્રિય વચન ના ભૂલી શકે તે. આંધળો કોણ? જે જગતની દેખત ભૂલીમાં અટવાય તે. મારા ખૂબ વખાણ થયા, મારી વાહ વાહ થઈ, પણ આ જવાબો મને કઈ રીતે આવડ્યા? આ જ્ઞાન મને ક્યાંથી પ્રાપ્ત થયું હતું એનું રહસ્ય કોઈને ખબર નથી. આ જ્ઞાન મને પ્રાપ્ત થયું હતું જાતિ સ્મરણ જ્ઞાનથી. જાતિ સ્મરણ જ્ઞાન કોઈને કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં એવી પરિસ્થિતિ હતી.
મારા હૃદય ઉપર શું વીતી રહ્યું હતું એ હું જાણતો હતો. અમીછન ભાઈનું મૃત્યુ, બાવળનું એ ઝાડ અને સ્મશાનની એ ચિતા. વીજળી પ્રકાશે અને અંધાર પડ ક્ષણભરમાં હટી જાય એવા અમને 800 પૂર્વભવોના દ્રશ્યો દેખાયા. મૃત્યુનો કોયડો ઉકેલવા છતાં જીવનની ગૂંચ ખોલવાનો માર્ગ દેખાયો. જેમ એક ઓરડામાંથી બીજા ઓરડામાં દીવો લઈ જવામાં આવે તેમ અમારી આત્મજ્યોતિ અનેક દેહોમાં ફરતી અમે નિહાળી. ક્યારેક કોઈ રાજ્યના રાજકુંવર, ક્યારેક દિગંબર મુનિઓ, તો ક્યારેક ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય. દેહથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય જ અમારી જાતિ છે. ત્યાં વિકલ્પ શું, વિક્ષેપ શું, ભય શું, ખેદ શું, બીજી અવસ્થા શું. પુરુષ તીર્થંકર દેવ શ્રી મહાવીર પ્રભુની પ્રત્યક્ષ નિષ્ઠામાં આરાધેલ જ્ઞાન, ધ્યાન અને તપનું પુનઃ અનુસંધાન થઈ ગયું અને અમે બાળક છતાં જ્ઞાન વૃદ્ધ બની ગયા. નિર્ગ્રંથ પ્રવચનનો જે સાર છે તેને સુગમ અને સરળ ભાષામાં મૂકું તો અબાલ અને વૃદ્ધ સૌ કોઈ આ વિતરાગ ધર્મના તત્વને પામી શકે. એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. ઉછરતા બાળ યુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે. તે ભ્રષ્ટતા અટકે તેમની રુચિ તત્વજ્ઞાન અને શીલ તરફ વળે. જેમ બીજને રોપવા ભૂમિ પોચી જોઈએ તેમ પૂર્વાચાર્યોએ રચેલા શાસ્ત્રનું ઉપદેશ બીજ રોપવા અંતઃકરણ કોમળ થવું ઘટે. અને તે વખતે એક બાલાવબોધ ગ્રંથ લખવો બહુ જરૂરી હતો. માત્ર 16 વર્ષની વયે અમે મોક્ષ માળાનું સર્જન કર્યું. પ્રાપ્ત કરવા વચન કોન સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. રે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને હૃદયે લખો આ વચનને હૃદયે લખો. એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન તત્પુરુષો કરે છે.
એ સઘળી વસ્તુઓ સાથેનો સંબંધ તો ક્ષણભંગુર છે. એમાં પ્રેમ બંધનની સાંકળમાં બંધાઈને શું રાખ્યું? વૈરાગ્ય જ પરમ સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૌમ્યો છે. માં બોલ રાયચંદ, આવી ગયો બેટા? હા માં, માં હું સર્વસંગ પરિત્યાગ કરવા ઈચ્છુક છું. રાયચંદ, જો આપ મને સાધુ થવાની મંજૂરી આપો તો હું મહત્પુરુષના પંથે પ્રયાણ કરવા માંગુ છું. નહીં નહીં રાયચંદ, મને તારો બહુ મોહ છે. હું આમ તને રજા કઈ રીતે આપી શકું? દીક્ષાની વાત સાંભળી જ મારું હૃદય વલોવાય છે. નહીં નહીં, હું તને અનુમતિ નહીં આપી શકું. નહીં, ફરી આવા મારી સાથે ક્યારેય ના કરીશ. જાતિ સ્મરણ જ્ઞાનમાં પ્રત્યક્ષ જોયેલી સંસારની અસાર થતી ઉભરાતો મહાવૈરાગ્ય મને અસંગ થવા પ્રેરે છે. આખું જગત એઠવંત લાગે છે. સંસાર પ્રત્યે પરમ ઉદાસીન ભાવ વર્તે છે, છતાં તેમાં રહેવાની ફરજ પડે એ પ્રબળ પ્રારબ્ધ નહીં તો બીજું શું? અને મારા મુખમાંથી એ જ વાત નીકળી. ભલે માં, મારી આજ્ઞા વિરુદ્ધ નહીં જાઉં. રાયચંદ બેટા, પરમાનંદ ભાઈ મળ્યા હતા, એ કહેતા હતા કે આપણા ગામમાં ત્રણ મહાસતીજી આવ્યા છે અને તારી હારે ધર્મ ચર્ચા કરવા માંગે છે. હાલ વૈરાગ્ય જળથી સંસાર અગ્નિ બુઝાવવા માંગતો હું, સંયમ અંગીકાર કરવા ઈચ્છું છું, પણ ભાગ્યમાં દાઝવાનું લખ્યું છે એનું શું? જ્યાં નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા સુખદાયક માનીએ છીએ. સુખશાતા તો છે ને દેવ ગુરુ પસાય. તમારી અસાધારણ પ્રજ્ઞા વિશે ઘણું સાંભળ્યું છે અને તમારા જ્ઞાનનો સંયોગક્ષમ તો આશ્ચર્યમાં મૂકી દે એવો છે. અને તમોએ ઘણા શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો છે, તો અમને થોડો સ્વાધ્યાય કરાવશો? હમણાં અમારી પવિત્ર શ્રી સુયગડાંગ સૂત્રની વાચના ચાલે છે. એના શબ્દાર્થ તો અમને સમજાય છે, પરંતુ એનો મર્મ પામી શકાતો નથી. જે અબુદ્ધા મહાભાગા વીરા અસમત્ત દંશીનો અશુદ્ધમ તેસેમ પરકંતમ સફલમ હોઈ સવસો. અર્થાત જે વ્યક્તિ અબુદ્ધ છે, તત્વથી અજાણ છે, કદાચ જગતમાં પૂજાય છે પરંતુ મિથ્યા દ્રષ્ટિ છે, તેઓનું તપ દાન અધ્યયન સફળ છે. જે અબુદ્ધા મહાભાગા વીરા સમત્ત દંશીનો શુદ્ધમ તેસિમ પરકંતમ અફલમ હોઈ સવસો. જે વ્યક્તિ બુદ્ધ છે, સમ્યક દ્રષ્ટિ છે, તેઓનું તપ અધ્યયન યમનિયમ આદિ સમસ્ત ક્રિયા અફળ છે. આમાં એક વાત અમને સમજાતી નથી. અમને એમ લાગે છે જ્યાં સફળ છે ત્યાં અફળ હોવું જોઈએ, અને જ્યાં અફળ લખ્યું છે ત્યાં સફળ ઠીક લાગે છે. તો શું કદાચ આ પ્રતમાં લિખિત દોષ છે? ના, લિખિત દોષ નથી. મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ કહી છે, કારણ કે તેમાં પાપ અને પુણ્યરૂપી ફળ મળે છે. જ્યારે સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ છે, અર્થાર્થ તેને નિર્જરા છે, એ સંસારનો હેતુ થતો નથી. પરમાર્થ સમજવા યોગ્ય છે. આવો સુંદર પરમાર્થ તો અમોએ ક્યાંય નથી સાંભળ્યો. જ્ઞાની તો આપ છો. આપની આવી જ્ઞાન સભર વાતો અમે ઉચ્ચ સ્થાનેથી સાંભળી એ બદલ અમે આપની ક્ષમા યાચીએ છીએ. અમે કૃતાર્થ થયા. અમે કૃતાર્થ થયા. સે મે બેતાળી સે
દેવાશંકર જગજીવનદાસ મહેતા એક અદ્ભુત ઘટનાનો સાક્ષી. એ અદ્ભુત ઘટના એટલે શતાવધાન. ઈસવીસન 1887 તારીખ 22 જાન્યુઆરી બોમ્બેમાં ફરામજી કાવસજી ઇન્સ્ટિટ્યૂટમાં રાયચંદભાઈએ શતાવધાનનો પ્રયોગ કરી આખા વિશ્વને આશ્ચર્યમાં મૂકી દીધું. નામના વધી તેમ તેમ મોટા મોટા મોભીઓને ત્યાંથી આમંત્રણો પણ આવવા લાગ્યા. તેમાંના એક એટલે જમશેદજી ટાટા. પ્લીઝ વેલકમ રાયચંદભાઈ. નમસ્તે. 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 તમારા શતાવધાનના અદ્ભુત પ્રયોગો વિશે બહુ સાંભળ્યું છે. ઘણા વખતથી તમને મળવાની ઈચ્છા હતી અને આજે એ દિવસ આવી જ ગયો જ્યારે હું હિંદના હીરાને મળી રહ્યો છું, ધ જ્યુલ ઓફ ઇન્ડિયા. અમે પણ તમારા વિશે ઘણું સાંભળ્યું છે. આપને મળીને ઘણો આનંદ થયો જમશેદજીભાઈ. મીઠું થામ. રસ્તામ જી સેઠજી. રાયચંદભાઈ આપણા દેશનું ગૌરવ છે જી. એમની આગતા સ્વાગતામાં કોઈ કમી ના રહેવી જોઈએ. જી જી જી. પ્લીઝ હેવ અ સીટ. ચાલી ચાલી લાવની ચંગુ મંગુ દાચું જો. આજકાલ જે ન્યૂઝપેપર ઉઠાવીએ છીએ, જામે જમશેદ હોય કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય કે મુંબઈ સમાચાર, એ બધામાં તમારા અદ્ભુત શતાવધાનના પ્રયોગની ચર્ચા છે. મારે તમારો પ્રયોગ એકવાર અવશ્ય જોવો છે. સાહેબજી, હું રુસ્તમ સૌરભજી કરકરિયા. બાબા ચાય પી ની? નહીં. નહીં, કઈ વાંધો નહીં. એ દીકરા, તું તો ચાય પી. ખોડાઈજી ના સામા આવી ચાય તમે જિંદગીમાં કદી પીધેલી નહીં હોય. તમે પૂછો નહીં દીકરા. શું પૂછો? પૂછો શું? આ ચાય ક્યાંની પૂછો? ક્યાંની? ચાઇનાની. ઇંગ્લેન્ડ. પણ હમણાં તો તમે કહ્યું ને ચાઇનાની ચાય. આ ક્રોકરી ઇંગ્લેન્ડની. અચ્છા. એ દીકરા આવો આવો, હું તમને છે ને અમારા શેઠજીનો બંગલો દેખાડું. આવો આવો, કમ 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 કમ. અહીં જુઓ, અહીં જે બધી ટાઇલ્સ જુઓ છો ને, એ બધી માર્બલ માર્બલ ઇટાલીના. અને અહીં કાર્પેટ પર્શિયાનોની. અને દીકરા અહીંયા અહીંયા અહીં જો, અહીં જે ડાઇનિંગ ટેબલ દેખાય છે ને, ભોનું 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 ખાવાનું, 22 માટીના એક સાથે બેસીને ભોનું કરી શકે એ બ્રાઝિલનું. અને અહીં ઝુમ્મર 10,000 રૂપિયાનો. ઓહો. હા, અરબસ્તાનથી મંગાવેલો. અચ્છા. એમનો બંગલો તો બહુ જ વિશાળ છે. હોય જ ને, અમારા શેઠજીની કઈ વાત થાય, શીરાનું કઈ ધાન શાક થાય. તમે એક કામ કરો જી, રેવાશંકરભાઈને બહાર જઈને બગીચો બતાવો. સિંગાપુરના પ્લાન્ટ. આવો 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 દીકરા, આવો. હું તમને છે ને સિંગાપુરના પ્લાન્ટ દેખાડસ. મને થયું તમને રુસ્તમની વાતોમાં ઇન્ટરેસ્ટ નથી આવતો. માફ કરજો, રુસ્તમજીની વાતો સાંભળતા હું જરા બીજા વિચારે ચડી ગયો હતો. એમાં માફી શું માંગવાની? બટ મેં આઈ નો કયા વિચારે ચડી ગયા. મને થયું કે આને ભોગવશે કોણ. આઈ એમ સોરી, હું તમારી વાત સમજો નહીં રાયચંદભાઈ. આટલી સંપત્તિ જોતા વિચાર થયો કે ખરી માતા શેની છે, લક્ષ્મીની? પાન પાન માન વૈભવ આ બધું લક્ષ્મીથી ખરીદી શકાય રાયચંદભાઈ. અને એક વાત કહો, દુનિયામાં એવી કઈ ચીજ છે જે લક્ષ્મીથી ના ખરીદી શકાય? શું આ સંપત્તિથી શાંતિની થોડી ક્ષણો ખરીદી શકાય? માનું છું કે ધનથી અનાજ ખરીદી શકાય, પણ ભૂખ ખરીદી શકાય ખરી? આ વિશાળ શયનખંડ, આ પલંગ, આદિ સગવડોથી ઊંઘ ખરીદી શકાય ખરી? મોતની આગળ કસાની મરતા નથી અને મૃત્યુ પછી સાથે કઈ આવવાનું નથી, તો પછી આને ભોગવશે કોણ? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે આ બધું ભોગવશે કોણ? રાયચંદભાઈ એ દિવસે કરેલો એ પ્રશ્ન.
એનો ઉત્તર સમજતા મને એક વસ્તુ માલમ પડે, લક્ષ્મીની ખરી મહત્તા તેના સદુપયોગમાં છે અને ભોગવવામાં નહીં. મેં મારી સંપત્તિમાંથી એક ટ્રસ્ટ બનાવ્યું, સમાજના દીન દુઃખી ગરીબ લોકોને હું મદદ કરી શકું, એમની સેવા કરી શકું એવા પ્રયત્ન હું કરું. વધુ તો શું કહું, બીજાને સુખ આપીને બીજાના આનંદનું કારણ બનીને મળતો આત્મસંતોષ કંઈક ઓર જ છે. મનોરથ તો અમારા બાહ્યાંત નિર્ગ્રંથ માર્ગની દિશામાં આગળ વધવાના હતા. પૂર્વકર્મના ફળ સ્વરૂપ અને પ્રારબ્ધને આધીન અમે ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો. જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદયમાં આવે તે ઉદય પ્રસંગમાં દ્રષ્ટા ભાવે વર્તવું એ જ જ્ઞાનીઓનું સનાતન આચરણ છે. અમારે એ જ માર્ગનું અનુસરણ કરવું છે, તેથી ઉદયકાળ પ્રમાણે વર્તીએ છીએ. વિક્રમ સંવત 1946. રાયચંદભાઈ અમારી સાથે ભાગીદારીમાં જોડાયા અને બોમ્બેમાં અમે રેવાશંકર જગજીવનદાસની પેઢી એ નામે જવેરાતના વ્યવસાયની શરૂઆત કરી. અલ્પ સમયમાં જ આ પેઢી ખૂબ નામાંકિત બની ગઈ. એક ઉદારદિલ અને કોમળ અંતઃકરણવાળા વેપારી તરીકે રાયચંદભાઈની આખા વ્યાપારી જગતમાં ખ્યાતિ પ્રસરી. રાયચંદભાઈ, આ તમે સમાચાર વાંચ્યા કે શું? આ દુકાળે તો આખા હિન્દુસ્તાનને ભરડામાં લીધેલો છે. કાઠિયાવાડથી લઈને બંગાળ ને પંજાબથી લઈને મદ્રાસ સુધી પરિસ્થિતિ બહુ ખરાબ છે. હે હા રાયચંદભાઈ, વાત તો સાચી છે. ગામમાં જમીન તરડાઈ ગઈ છે, ઊભા ઝાડ સુખાઈ ગયા છે ને ભોંયમાં ઊંડે ઊંડે સુધી પાણી નથી બચ્યું. નમસ્તે, અમે મહાવીર જીવદયા પાંજરાપોળથી આવ્યા છીએ. પધારો પધારો, શું સેવા કરી શકું? રાહતદર કાર્યમાં આપની પેઢી પાસે બહુ મોટી આશ લઈને આવ્યા છીએ. અહીંયા માણસોને ખાવાના ફાફા છે, ત્યાં જાનવરોને શું ખવડાવે? હાલ્યો ભાઈ, અમારી પેઢી તરફથી રૂપિયા 1001. અરે રાયચંદભાઈ, આ બધી વાતમાં તો તમને કહેવાનું જ ભૂલાઈ ગયું, આ રંગૂનથી હીરા માણેક ને પાનાનું પડીકું આવ્યું છે. અરે હા, આ રંગૂનનો ધંધો બહુ જ સારો, હા રોકાણ ઓછું અને નફો વધારે. હા રાયચંદભાઈ, મને તો એવું લાગતું છે કે હવે આપણે રંગૂન તરફ આપણો ધંધો ચાલુ કરી દેવો જોઈએ. હા હા, નીલમ માણેક પાના આ બધામાં આપણે નફો પણ વધારે કરી શકીએ છીએ. હું તો કહું છું કે આજે જ આપણે ઇમ્પોર્ટ કરવાનો માલ નોંધાવી દઈએ. આપણે રંગૂનથી ઘાસચારો ઇમ્પોર્ટ કરીએ તો? રાયચંદભાઈ, આપણે રંગૂનથી હીરા માણેક પન્ના મોટી આ બધું મંગાવવાની વાત કરતા છે ને તમે ઘાસચારાની વાત કરતા છો. હા રાયચંદભાઈ, જમવાનું તૈયાર છે, જમવા પધારો. ચંદનભાઈ અહીં આવો, આજે જમવામાં હીરા માણેકના થાળ પીરસજો. રાયચંદભાઈ, કેમ આમ બોલો છો? દેશમાં લાખો ઢોર ભૂખે મરી રહ્યા છે અને આપણે અહીંયા હીરા માણેકના વેપારની વાતોમાં અટકી રહીશું? અને તો વલખા મારતું વાછરડું દેખાય છે, ઢોરની લાચાર આંખો દેખાય છે. તમારી વાત સાચી છે, પણ આપ ફાટે ત્યાં થીગડું મારીએ શું અર્થ? પણ આપણે આપણાથી બનતી મદદ કરવી જોઈએ. હા તો હમણાં જ આપણે જીવદયા માટે સહાયતા આપી ને. રકમથી સહાય કરીશું એનાથી નહીં ચાલે. મને લાગે છે કે આપણે ત્વરાથી રંગૂનથી ઘાસચારો મંગાવી લેવો જોઈએ. રાયચંદભાઈ, તમે એકદમ સાચી વાત કરી હે. આ રંગૂનમાં તો વરસાદ હો બહુ સારો છે, એટલે ત્યાં ઘાસચારાની કોઈ તકલીફ નહીં મળે, હે એકદમ આસાનીથી મળી જાય. ત્યાંને આપણી પેઢીઓને તાર કરો કે 500-500 ટનના વાહણો ભરીને માલ અહીં મોકલી આપે. હા, એક પોરબંદર, એક વવાણિયા, એક મુંબઈ અને એક ભાવનગર. અને માણેકભાઈ, એક વાતની ખાસ તકેદારી રાખજો કે થોડો થોડો માલ જુદા જુદા વેપારીઓ પાસેથી ખરીદજો, જેથી ત્યાંના વેપારીઓને જાણ ન થાય કે હિન્દુસ્તાનમાં માલની ખપત છે, નહીં તો તેઓ ભાવ આસમાને પહોંચાડી દેશે. એકદમ સાચી વાત કરી રાયચંદભાઈ. ચાલો ભાઈ ચાલો, આપણે બધા જમી લઈએ. ચાલો ચાલો, આવો ભાઈ, ચાલો ચાલો ભાઈ ચાલો.
એ રાજચંદ્રભાઈ? હા, તેમને બોલાવી દઉં છું, તમે બેસો ને. હું મોહનદાસ, મોહનદાસ કરમચંદ ગાંધી. હવે શું છે શ્યામ? પહેલી વાર નથી આવ્યો પેઢી ઉપર, અવારનવાર આવતો જતો રહું છું. રાયચંદભાઈ વિશે શું કહું, આ કવિરૂપી મહાસાગરને તમે સપાટી ઉપરથી જોશો ને તો એક કુશળ વેપારી દેખાશે. જરા ઊંડા ઉતરશો તો એક પ્રામાણિક વેપારી દેખાશે, કે જેમનામાં દિલની ઉદારતા, કોમળતા, સજ્જનતા આવા ગુણો દ્રષ્ટિગોચર થશે. અને હજુ વધુ ઊંડા ઉતરી એમની ભાવ દશામાં ડૂબકી લગાવશો તો વેપાર કરતા છતાં તેઓ અનાસક્ત જ દેખાશે. અને છેક અંતરલ તલ પર છે તો માત્ર નિર્વિકલ્પ ચેતના, કે જ્યાં આસક્તિ કે અનાસક્તિના પણ વિકલ્પ નથી. દેવા શંકર જગજીવન દાસની કુંપની આચા સરનામે પૂગી ગયો લે. રાયચંદભાઈ તમે? મોહનદાસ, મોહનદાસ કરમચંદ ગાંધી. હા તો વાંધો નહીં, બેહો બેહો. ક્યાં છે? કોણ? જેને તમે મળવા આવ્યા છો? તમને ખબર છે હું કોને મળવા આવ્યો છું? જેને હું મળવા આવ્યો છું લ્યો ને. તો એમ કોને, તમે કોને મળવા આવ્યા છો ભાઈ? રાયચંદભાઈ ને. રાયચંદભાઈ અંદર છે, આવશે થોડી વારમાં, બેસો. હા ભલે ભલે. આ હું વાંચો. મોક્ષમાળા. કે મોહનભાઈ, આ મેં સાંભળ્યું છે કે આ બહુ જાણકાર માણસ છે, આત્માની બહુ વાતો કરે. તમને જો કે નહીં સમજાય. મને ન સમજાતી એટલે તો અહીં લગ્ન આવ્યો છું. મેં સાંભળ્યું છે કે આ ભાઈ આત્મા દેખાડે છે. અચ્છા. હા. કે હે મોહનભાઈ, તમે કોઈ દી આત્મા જોયો છે? સજ્જન તમારી સાથે છે? ના 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 ના, હું એકલો આવ્યો છું અને આ સજ્જન અહીંયા આત્મા જોવા આવ્યા છે. આ સુટબુટ વાળા ભાઈ છે ને, ક્યાંક પરદેશ થી આવ્યા છે અને હું સૌરાષ્ટ્ર થી. બિરાજો. હા ભલે ભલે. કયા ગામથી આવ્યા છો? વાંકાનેર. વાંકાનેર એટલે ત્યાંના માણસો બધા વાંકા? ના ના, એ તો ગામનું નામ છે. વાંકાનેર એટલે ત્યાં નહેરો ખૂબ હશે કેમ? ના ના શેઠ, એ ગામ એ નામે ઓળખાય છે, વાંકાનેર. હવે એમાં એવું છે, હું છે ને વાંકાનેરથી ટ્રેનમાં બેઠો ને અહીંયા બોમ્બે સેન્ટ્રલ ઉતરો, પછી મારે છે ને કામ હતું, જવાનું હતું ચર્ચગેટ. હવે ત્યાં કામ પતાવ્યું ચર્ચગેટ. ત્યાં ચર્ચ જોયું? હા. તો ગેટ એટલે કે દરવાજો હતો? ના ના શેઠ, અરે એ તો એ સ્ટેશન એ નામે ઓળખાય છે. પછી મેં છે ને ચર્ચ ગેટ થી ટ્રામ પકડીને અહીંયા આવ્યો ને ઉતર્યો અહીંયા ત્રાંબા કાંટા. ત્યાં ત્રાંબાનો કાંટો હતો? અરે શેઠ, એ વિસ્તાર ત્રાંબા કાંટા નામે ઓળખાય છે. એ મોહનભાઈ, આ રાયચંદભાઈ મુંબઈના નથી લાગતા. ત્યાં છે ને ત્રાંબા કાંટા ઉતરે ને ત્યાંથી આમ તમારું સરનામું ગોતો ગોતો અહીંયા આવ્યો તો આ સામે બોર્ડ દેખાયું કે આ રેવા શંકર જગજીવન દાસની કંપની, માય ગરી ગયો તો રાયચંદભાઈના માળામાં. આ ભીતો છે તે માળો કહેવાય, કે આ બારી બારણા તે માળો કહેવાય, કોને માળો કહેવાય? હવે આ બીત્યું તો બીત્યું જ છે ને, આ બારી બારણા લાકડાના છે ને, આ માળો એ રાયચંદભાઈનો માળો. હાલો હાથમાં દેખાડો. તમારું નામ શું? રાયચંદ રતનસિંહ. વાહ, કેવું યોગાનું યોગ. મારું નામ પણ રાયચંદ. એટલે આ તો કમાલ થઈ ગયા કા, તમારી ને મારી ફૈબાને એક જ નામ હોય છું. હાલો હવે હાથમાં દેખાડો. આ માથું તે રાયચંદ, કે આ મોઢું તે રાયચંદ, કે આ હાથ પગ તે રાયચંદ, કયો રાયચંદ? આખે આખો હું રાયચંદ. આ કોક મને બૂમ પાડીને બોલાવે રાયચંદ એટલે હું જવાબ દઉં. કોઈ બૂમ પાડીને બોલાવે રાયચંદ એટલે હું જવાબ આપું. હા બરાબર છે, મારી બા બૂમ પાડે ને એ રાયચંદ એટલે હું જવાબ દઉં. આત્મા દેખાડો. એ જ કહું છું, રાયચંદ બોલાવે એટલે હું જવાબ આપે. આ રાયચંદ અને હું
એ બંને જુદા જુદા છે. રાયચંદ શરીર અને હું તે આત્મા. આ હું જે આત્મા છે તે રાયચંદ નામના શરીરમાં બેઠો બેઠો આખા જગતને જુએ છે, જાણે છે. રાયચંદ ઝાડ અને આત્મા મુસાફિર. આ દેહરૂપી ઝાડમાં આત્મારૂપી મુસાફર આગ ખાવા બેઠો છે. પણ થોડી વાર માટે એ ઝાડને પોતાનું માની લે એ કઈ રીતે ચાલે? સમજાયું રાયચંદભાઈ? ના, કઈ સમજાણું નહીં, ઉલટાની મૂંઝવણ વધી ગઈ. આ મૂંઝવણ સારી છે. તમે મૂંઝાયા ને એટલે તમે જાણવાનો પ્રયત્ન કર્યો. મેં કહેલી વાત વિચારશો તો સમજાશે. હું મોહનદાસ, તેમાં હું તે આત્મા, મોહનદાસ અલગ. રમત રમતમાં પણ કેટલી મોટી વાત કહી દીધી. ગહન તત્વ શીરાના કોળિયાની જેમ ગળે ઉતરી જાય એવી લાક્ષણિક શૈલી છે આ મહાત્મા. પધારો લલુજી મુનિજી, દેવકરણ મુનિજી. આવા અનર્ય જેવા દેશમાં ચાતુર્માસ ક્રો કેમ થયો? આપ જેવા સદપુરુષ પ્રત્યક્ષ બિરાજમાન હોય એ દેશ અનાર્ય ક્યાં રહ્યો? આપના દર્શન સમાગમની અભિલાષાથી અહીંયા ચાતુર્માસ આદર્યું છે. દરરોજ આવીએ આપના સમાગમનો લાભ મળશે. ચાતુર્માસની આરાધના કેમ ચાલે છે? સારી ચાલે છે. ઘણા શ્રાવકો વ્યાખ્યાનનો લાભ લે છે. વ્યાખ્યાન કોણ આપે છે? પરસદા કેટલી ભરાય છે? હજારેક માણસ ભેગું થાય છે. સ્ત્રીઓની પરસદા જોઈ વિકાર થાય છે. કાયાથી થતો નથી, મનથી થાય છે. મુનિએ મન વચન કાયા ત્રણેય યોગથી સાચવું. તમે ગાદી તકે બેસો, હીરા માણેક તમારી પાસે હોય છે ત્યારે તમારી વૃત્તિ નહીં ડોળાતી હોય. અમે એને કાળકૂટ વિષ દેખીએ છીએ, જેમ નાળિયેરનું પાણી સુકાઈ જતા તેનો અંદરનો ગોળો છૂટો પડી જાય, તેવી જ રીતે આસક્તિનું પાણી સુકાઈ જતા સમ્યક દ્રષ્ટિ સંસારમાં અનાસક્ત ભાવે રહે છે. વિતરાગ માર્ગમાં સમ્યક દ્રષ્ટિનું શું સ્વરૂપ છે તે વિચારજો. મારા તરફથી કોઈ અપેક્ષા? આપની પાસેથી સમ્યક દર્શન પ્રાપ્તિની અપેક્ષા છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એ સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો પરિણામ કરો તો સહજ માત્રથી જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થશો. નથી હું આ શરીર, નથી હું આ મન, નથી હું બુદ્ધિ, નથી હું આ વિચારોની વધતી વણઝાર. આ સાચું, આ ખોટું,
આ સારું, આ ખરાબ, આ કરવું, આ ન કરવું, નથી હું એ વિવેક વિચાર. આ ક્ષણે ક્ષણે ઉઠતા સંકલ્પ વિકલ્પો, મનમાં ઉઠતા પ્રશ્નના વમળો, આ તર્ક વિતર્કના બધા તરંગો, તે હું નથી. હું એનો જાણકાર, હલીમ ને અસંગ ચૈતન્ય સ્વામી, અંતરમાં ઉઠતી આ સુખ દુઃખની સંવેદનાઓ, હૃદયમાં ઉઠતી લાગણીઓ, હું નથી. આ હર્ષ અને શોકના હિલોળે ચડતું ચિત્ત, હું નથી. શુભાશુભ ભાવના ઉદય અસ્તનો, હું છું માત્ર દ્રષ્ટા. સર્વ વિભાવોથી છું ભિન્ન, હું નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ આત્મા. આત્મા જ્ઞાન પામ્યો એ તો નિસંશય છે, ગ્રંથિ ભેદ થયો એ ત્રણે કાળમાં સત્યવાદ છે. જીવના અસ્થિપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના નિત્યપણાનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે સંશય પ્રાપ્ત નહીં થાય. જીવના ચૈતન્યપણાનો કોઈ કાળે સંશય પ્રાપ્ત નહીં થાય. મોક્ષ પદ છે એ વાતનો કોઈ કાળે સંશય પ્રાપ્ત નહીં થાય. અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, તે જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કરીને જેણે ભવ નિવૃત્તિ રૂપ કર્યું, તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. મારા કૃપાનાથનો પત્ર, હૃદયરૂપ શ્રી સૌભાગ. એક બાજુ
અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે. ઉપયોગ ફરી અન્ય ભાવમાં જતો નથી. પ્રવૃત્તિ કરી શકે તેવી યોગ્યતાવાળું ચિત્ત નથી. તે ક્ષણ પણ સ્થિર થતું નથી. તો બીજી કોર ચારે બાજુથી ઉપાધિનો ભીડો છે, તેના કારણે ઉપયોગ નિર્વિકલ્પપણે સ્વરૂપમાં સ્થિર નથી રહી શકતો. જેમ જેમ નિવૃત્તિના જોગની ઈચ્છા વધતી જાય છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો જોગ વિશેષ વધતો જાય છે. રાયચંદભાઈ, આ કલકત્તાથી માલ આવ્યો છે, એની ઘાસડીઓ ક્યાં મૂકવાની છે? અલગ અલગ કોડ 1600 ડંગ છે, હવે તેની ચૂકવણીની તજવીજ કેમ કરશું? એને હમણાં ગોદામમાં મૂકી દો અને એનું ભરતિયું માણેકભાઈને આપી દેજો. સમય માત્ર પણ અપ્રમત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું આત્માકાર મન, તેને પરાણે પ્રવૃત્તિમાં જોડવું પડે છે. નિવૃત્તિ ક્યારે મળે તેનો જાપ જપીએ છીએ. રાયચંદભાઈ, આ મોટીનું પાણી ચકસવાનું છે. મને એવું લાગતું છે કે જો આને પરદેશ મોકલવામાં આવે તો 1.5 લાખ રૂપિયાની કિંમત ઉપજે, ખરું ને રાયચંદભાઈ? અમારે વિશે વર્તતો પરમ વૈરાગ્ય વ્યવહારને વિશે ક્યારે મન મળવા દેતો નથી. આત્મામાં સ્થિર થવા ચિત્ત ખેંચાય અને આમ વિક્ષેપ આવી પડે, તેથી ઘણીવાર આત્મા આકુળ વ્યાકુળપણાને પામે છે. રાયચંદભાઈ, કાપડના વેપાર અંગે અંગ્રેજ સરકારે નવા ધોરણો ઘડ્યા છે, તે બાબતે હવે શું કરવું તેની સલાહ લેવા માટે વેપારનું સંગઠન આપણે મળવા આવ્યું છે. હા, એમને અંદર મોકલો. ભલે. આ સંસારમાં સાક્ષી રૂપે રહેવું અને કર્તા તરીકે ભાષ્યમાન થવું એ બે ધારી તલવાર પર ચાલવા સમાન છે. તાતમી તમતમ પ્રભા, નરકની વેદની મળી હોત તો વખતે સંમત કરત, પણ જગતની મોહિની સંમત થતી નથી. લ્યો, આ દુકાન ખુલી ગઈ, ગરમા ગરમ કચોરી મંગાવી આપો, તમે પણ ખાશો ને? ના. અરે એકવાર ખાશો તો ભૂલશો નહીં, એવો ચટાકેદાર સ્વાદ છે એનો. એક અખંડ આત્મધૂનનો એક તારો પ્રવાહ ભજવાની અત્યંત આતુરતા રહે છે. ખાવા પીવાના કે બીજા અન્ય વ્યવહારિક કાર્યોમાં માંડ માંડ પ્રવર્તન કરી શકીએ છીએ. જે કંઈ જોવું નથી તે જ બધું દેખાય છે, તે જ સંભળાય છે ત્યાં હવે શું કરવું? રાયચંદભાઈ, બહાર પેલી ફાઇલો આવી છે, ક્યાં મૂકવાની છે? એને પેઢીમાં મૂકી દો. અહીં અંતરમાં નિર્વિકલ્પતાની સ્થિતિ હોય, તેમાં એવો વિક્ષેપ આવે ત્યારે એમ થાય કે આના કરતાં ધડથી માથું કાપી નાખ્યો તો વાંધો નહોતો, પણ આ પ્રશ્ન ન પૂછ્યો હોત તો સારું થાત. અદ્રશ્ય પ્રપંચ મને અસત ભાસે છે, ભ્રામક ભાસે છે, અનિત્ય ભાસે છે, અસાર ભાસે છે, એમાં અમને ખેંચ્યા કરે છે. એવો આ કર્મનો કારમો ઉદય છે. રાયચંદભાઈ, પેલા હીરાના પરિક આવી ગયેલા છે, પેલા હિસાબમાં કઈ મેળ બેસતો નથી, શું કરું? ઉભાગભાઈ, આ જીવન જીવવું અસહ્ય લાગે છે. સમયે સમયે અનંત ગુણ આત્મભાવ વધતો હોય તેમ આવી નજીવી બાબતો માટે એ ધારાને તોડવી પડે એની વેદના કોને જઈને કહીએ? વેદના વખતે સાતા પૂછનાર કોઈક જોઈએ, પણ અમને આ પરમાર્થ માર્ગમાં સાતા પૂછનાર તમારા સિવાય કોણ છે? મોમય મુંબઈ નગરીથી જેની અમોહપણે સ્થિતિ છે તેવા રાયચંદના યથા યોગ્ય. માણેકભાઈ બોલો. રાયચંદભાઈ, હવે આ વેપાર ધંધો બંધ કરવા ઈચ્છીએ છીએ. આ નોકરી દલમાંથી છૂટા થઈ હવે નથી કરવું બધું. અમારું ચિત્ત નેત્ર જેવું છે, આંખો પાસેથી જમીન ઉપરથી રેતી ઉપાડવાનું કાર્ય કરાવવું કેટલું વિકટ છે, કેટલું દુઃખમય છે. એવી જ રીતે અમારા ચિત્તને આ ઉપાધિનું કાર્ય લાગે છે. રાયચંદભાઈ, હું તમારી મનોદશા સમજતો છું, પણ જો એવું હોય ને તો તમે ચાલુ વર્ષ દરમિયાન થોડા વધારે સમય માટે નિવૃત્તિ કાળમાં ચાલ્યા જજો. પણ જો તમે અત્યારે પેઢી છોડવાની વાત કરો ને તો બધાને મન દુઃખ થાય, ને મને તો એવું લાગતું છે કે અંદર ક્લેશો વધે. એ કર્મબંધનનું કારણ બને મને જાણ છે એની. કોઈનું ચિત્ત દુભાય, અશાંતિ ઉપજે એ મને પણ મંજૂર નથી. હે પરમાણુ, જગતમાંથી પૂર્વકર્મના ભેગા કર્યા છે એ હળવે હળવે આપી તેમાંથી ઋણમુક્ત થવું તે જિજ્ઞાસા છે.
પૂર્વકર્મના આધારે અમારું સઘળું વિચારવું છે. જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, અમે આપવાને માટે કરીએ છીએ. રાયચંદભાઈ, આ જોત જોતામાં આજે આપણી પેઢીને 4 વર્ષ પૂરા થઈ ગયા છે અને આટલા અલ્પ સમયમાં પણ આપણી પેઢીએ ખૂબ વિકાસ કર્યો છે. હા રાયચંદભાઈ, અરબસ્તાન, ઇંગ્લેન્ડ અને યુરોપના દેશોના વેપારીઓ સાથે આપણા સંબંધો પણ બંધાઈ ચૂક્યા છે. આનો મુખ્ય શ્રેય તમને જ જાય છે રાયચંદભાઈ. અને મારું તો માનવું છે કે જો હવે આપણી પેઢીની આટલી જ મોટી શાખ થઈ ગઈ છે તો જવેરાતની સાથે સાથે બીજી બધી વસ્તુઓનો પણ વેપાર શરૂ કરી દેવો જોઈએ. પણ તમારા સાથ અને સહકાર વિના બધું જ મુશ્કેલ લાગે છે. મુશ્કેલ જ નહીં, હું તો કહીશ કે અસંભવ છે. અરે ભાઈ, આખરે રાયચંદભાઈ તો છે આપણી પેઢીના મુખ્ય વ્યવસ્થાપક અને નિર્ણાયક. તમારી હાજરી અને માર્ગદર્શન અમને 365 દિવસ જોઈશે રાયચંદભાઈ. એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. કોઈ પદાર્થમાં અમારી રુચિ માત્ર રહી નથી, કશું જ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી થતી. ઉદયની કેવી વિચિત્રતા! બાહ્યમાં વણિક વેશ અને અંતરમાં નિર્ગ્રંથ શ્રેણી. વાણી મારી કોયલની જેમ આ પ્રવૃત્તિમાં અને આ કાળમાં છીએ. ચિત્ત ચૈતન્ય સાગરમાં એટલું નિમગ્ન થઈ ગયું છે કે તેમાંથી બહાર નીકળવું હવે અત્યંત દુર્ઘટ બની ગયું છે. અમે દેહધારી છીએ કે કેમ એ સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. વિક્રમ સંવત 1952થી વ્યાપાર અને વ્યવહારનો ઉપાધિ યોગ ક્ષીણ થતો ગયો. નાના ભાઈ મનસુખભાઈ પેઢીની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે કાર્ય કરવા લાગ્યા અને પરમ કૃપાળુ દેવને આત્મસાધના માટે વિશેષ અવકાશ મળવા લાગ્યો. અને એટલે મુંબઈથી દૂર ચરોતર ભૂમિની કાવીઠા, વસો, ઉત્તરસંડા, ખેડા આદિ પ્રદેશોના જંગલોમાં અને ઈડર તથા ધરમપુર જેવા પ્રદેશોના પહાડો અને જંગલોમાં તેઓ આત્મસાધના કરવા ચાલ્યા જતા. બંને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ આ વનમાં પૂર્ણ વિતરાગ ભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે. સુખની ઈચ્છા નથી પણ વિતરાગપણાની ઈચ્છા છે. એક આ જ લક્ષ્ય છે. આહારનો જય, આસનનો જય, નિંદ્રાનો જય, પાક સંયમ, જીનો પદિષ્ટ આત્મ ધ્યાન, સર્વથા અસંગ દશામાં સ્થિતિ. આ વૈશાખ મહિનાના આ બળબળતા તાપને આ ધગધગતી જમીન, હા ભાઈ, કેવી લૂ વાય છે. હા, પહેલી બાજુ આટલા તડકામાં
પેલા સાધુઓ વગર ચંપલે ચાલી રહ્યા છે, એમના પગ નહીં દાસતા હોય, અને બીજી બાજુ આપણા સાહેબજી આટલા ધોમ તડકામાં પરમ શાંતિમાં ચાલી રહ્યા છે. તડકાની તો જાણે કોઈ દરકાર જ નથી. મુનિચર્યામાં 22 પરિષહ સંભાવે વેદવાની કેવી અનુપમ સાધના ભગવાન મહાવીરે મૂકી છે. આપણે અહીંયા છાયડો શોધતા શોધતા વચ્ચે ઊભા રહેતા રહેતા ચાલી રહ્યા હતા ત્યારે સાહેબજી કેવા આત્મ ધ્યાનમાં લીન છે, તેરા પર ઉત્પાદ કે ઉકળાટ સુદ્ધા નથી. સાધુ સમાચારીમાં આ બધી બાહ્ય પ્રતિકૂળતાઓ અભ્યંતર પુરુષાર્થને બમણો વેગ આપનારી છે. દેહની વેદનાને દેહનો ધર્મ જાણીએ છીએ, દ્રષ્ટિ આત્મ સ્વરૂપમાં છે, આનંદ આનંદ છે. ખરેખર જ્ઞાનીઓને દેહ સાથે કોઈ સંબંધ નથી, પ્રત્યક્ષ દેખાય છે. અહો, એમની દેહ છતાં દેહાથી દશા, જાણે અખંડ આત્મ ધ્યાન ધરતા મુનિન્દ્ર જોયું. અશરીરી ભાવ આ કાળને વિશે નથી, એમ કહીએ તો આ કાળમાં અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે. કૃપાનાથ, આ પત્રો આવ્યા છે એના જવાબો. અંબાલાલભાઈ, હું તદ્દન અસંગ થવા ઈચ્છું છું, તેથી કોઈ પત્ર વ્યવહાર એ કોઈને મળવાનું થઈ શકશે નહીં. કોઈના પરિચયમાં આવું ગમતું નથી, એવી સંયમ શ્રેણીમાં આત્મા રહેવા ઈચ્છે છે. એક મોતીલાલભાઈ અહીં સેવામાં રહેશે. સ્નાન માટેનું ગરમ પાણી તૈયાર કરો. મોતીલાલભાઈ, હું અસ્નાનતા અને અદંત ધોવાનું પાલન કરવા ઈચ્છું છું, માટે દાતણ પાણીની વ્યવસ્થા મારા માટે નહીં કરતા. અને હા, હું 2 રૂપિયા ભાવ લોટની રોટલી, 1 જ શાક અને થોડું દૂધ વાપરીશ, અને દિવસમાં 1 જ વખત આહાર લઈશ. 1 જ વખત? આટલો અલ્પ અને નિરસ આહાર? હું દેહને ટકાવવા પૂરતો આહાર ઈચ્છું છું. જીભના સ્વાદ કે પંચેન્દ્રનો ભોગ ભોગવવા આહાર વાપરવો નથી. નિવૃત્તિ ક્ષેત્રમાં સાહેબજીની ઉગ્ર સાધનાનો સાક્ષી રહ્યો છું. પ્રાતઃકાળના પ્રથમ પ્રહરે તેઓ વનમાં ધ્યાન ધરતા, બીજા પ્રહરે બંગલીમાં સ્વાધ્યાય, ત્રીજા પ્રહરે આહાર અને ચોથા પ્રહરે વળી પાછું વનમાં ધ્યાન. તેઓ રાત્રે નિંદ્રા પણ ન લેતા, બસ ગાથાઓની ધૂનમાં જ મગ્ન રહેતા. કનુભાઈ, સાહેબજી ક્યોય નહીં દેખાતા. હા જવરચંદ શેઠ, સાહેબજી ક્યોય નહીં દેખાતા. ઉપર મેડીમોય નહીં દેખાતા ને ઓસરીમોય નહીં દેખાતા. મેં તમને કીધું તું ને કે એમનું ધ્યાન રાખજો. રાતના 2 વાગ્યા છે, હવે ચો જ્યાં છે? મને તો ચિંતા થઈ રહી છે. આત્મજ્ઞાનના અજવાળા પથરાયા છે, બહાર અંધકાર છે, પણ દ્રષ્ટિ જ્યાં છે ત્યાં અનુપમ તેજ છે. સાહેબજી, સાહેબજી આ તો જો, આ ચટલા મોટા ડાન્સ મચ્છર એમના આખા શરીર પર કરડી રહ્યા છે, જાણે મચ્છરની ચાદર ના ઓઢી હોય. આ ચવો પરી છે, ને છતાંય સાહેબજી જેટલા સ્થિર અને શાંત બેઠા છે, જાણે દેહ થી આત્મા કરોડો કોસ દૂર હેડી ગયો હોય. હું અસંગ શુદ્ધ ચેતન છું, અતીત નિર્વિકાર એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું. હું પરમ શુદ્ધ ચૈતન્ય છું. અત્યંત દ્વેષથી ઉપસર્ગ કરનાર પ્રત્યે જેને કિંચિત માત્ર પણ દ્વેષ નથી, પરમ ભક્તિથી સેવા કરનાર પ્રત્યે જેને કિંચિત રાગ નથી, એવા ઈષ્ટદેવ પરમાત્મા મહાયોગીન્દ્ર પાર્શ્વનાથાદિકનું સ્મરણ કરું છું. નિર્મોહી મુક્ત દશા ઈચ્છું છું, એ જ અભિલાષા છે. અને તે જ પુરુષના ચરણ કમળમાં તલ્લીન થાઉં છું. અમારું ચિત્ત અને ચિત્ત વૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેને માથામાં ખણજ આવતી હોય
તે આ શરીરને જાળ જાણી નિર્ભયતાથી પોતાનું માથું ઘસે. આ યોગી બાબા તો કાટા કાકરા પરથી વગડાની વાટ ઉપર કેટલા વેગથી જઈ રહ્યા છે. શું હું તમને રોજે જોઉં છું? હે હા, આ ધોધમાર મેહુલિયો વરાતો હોય એને આ જંગલમાં સ્થિર બેઠા હોય અને વળી પાછા આ વાઘદીપડાના ડેખારા, પણ એમને તો જરા બીક જ નથી. હે આત્મા, અપ્રમત્ત થા, અપ્રમત્ત થા, પરમ જાગૃત સ્વભાવ ભજ, પરમ જાગૃત સ્વભાવ ભજ. એકાંત આત્મવૃત્તિ, એકાંત આત્મા, કેવળ માત્ર આત્મા, કેવળ માત્ર આત્મા જ, કેવળ આત્મા, કેવળ આત્મા જ, આત્મા જ, શુદ્ધાત્મા. યથા હે તુજે ચિત આપણો તો જન્મારો સફળ થયો. કરેણાથી પ્રભુ સોહાય, કેમની વિતરાગતા આદિ ગુણોથી પાણીની જેમ પૈસા ખર્ચ્યા એટલે આ સકળ સંઘમાં આપણી વાહ વાહ થઈ રહી છે. આખા મુંબઈ નગરમાં આપણી શાસન ભક્તિની વાતો ચાલે છે. આ વરઘોડો તો જુઓ કેવો શણગાર્યો છે, જમાવટ કરી દીધી છે. આ ભક્તિ કરી કે માન પોષીને આત્મા મલિન કર્યો. હા ભાઈ હા, આ મારી 37મી ઓરી છે. તમે તો ભારે તપસ્યા કરો છો ભાઈ. હા ભાઈ હા, આ પાયદુની એમ્બિલ શાળામાં મસ્ત મજાની રસોઈ બનાવાય છે. અરે 50-50 જાતની વાનગીઓ અને પછી ગરમા ગરમ પીસાય, ટેસડો પડી જાય. વ્રત શેના માટે? વૃત્તિને તોડવા કે વૃત્તિને પોષવા? હે પ્રભુ, જો આ ફેરી મારા વાણ હેમખેમ બંદરે ઉતરી જશે ને
તો આવતા વર્ષે તમને સોનાનું છત્ર ચડાવીશ. ધર્મ કે ધંધો, પ્રયોજન શું? સંસાર શણગારવા માટે કે સંસારથી છૂટવા? વિતરાગની ઉપાસનાથી ઈચ્છા પૂર્તિ કે ઈચ્છામાંથી મુક્તિ? દોડે છે સંસાર તરફ અને માંગે છે મોક્ષ? કલ્યાણ માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનાર અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરવા છતાં મોક્ષ માર્ગને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી કરુણાશીલા હૃદય રડે છે, અંતરાત્મા પોકારે છે, સ્વ પર ઉકારનું મહત કાર્ય હવે કરી લે, ત્વરાથી કરી લે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. નડિયાદ આસોવદ એકમની એ ધન્ય સાંજ ચિત્તભૂમિ પર પરમાર્થ સખા સૌભાગની વિનંતી રમી રહી હતી. આત્માની સિદ્ધિ કરાવી આપે તેવો કોઈ પદ્ય ગ્રંથ. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મ નિગ્રંથ, થાય નિવૃત્તિ ચેથી તેજ મોક્ષનો પંથ. આત્મા સચ્ચૈતન્યમય સર્વભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામ્યો તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના પછી પરમ કૃપાળુ દેવના જીવનનું એક જ લક્ષ્ય હતું, સત્ય ધર્મનો ઉદ્ધાર. અબાલવૃદ્ધ અને વિવિધ પ્રકારની યોગ્યતા ધરાવતા મુમુક્ષુઓ અને વિદ્વાનોને પણ તેઓ તેમની પાત્રતા અનુસાર યોગ્ય ઉચ્ચ ઉપદેશામૃત પીરસતા. ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, બાહ્ય સંશોધનથી મળવાની નથી, અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. અને તે અંતર સંશોધન કોઈક મહાભાગ્ય સદગુરુ અનુગ્રહે પામે છે. પોતાની મેળે કલ્યાણ ન થાય? જો પોતાની મેળે કલ્યાણ થતું હોત તો માટીમાંથી ઘડો પણ પોતાની મેળે સંભવે. લાખ વર્ષ થાય તો પણ એમ ન થાય, તેમ સત્સંગ વિના કલ્યાણ થાય નહીં. સર્વ પરમાર્થ સાધનમાં પરમ સાધન એ સત્સંગ છે. પૂર્વ થયેલા મહાપુરુષનું ચિંતન કરવાથી તે ન સંભવે? એ કલ્યાણકારક અવશ્ય છે, પણ જીવે શું કરવું તેના માટે સજીવન મૂર્તિ જ જોઈએ. ધારો કે તમને ખૂબ તરસ લાગી છે, દૂર અગાધ ક્ષીર સમુદ્ર છે અને તમારી પાસે પાણીનો કળશો છે, તો તમારી તરસ શેનાથી છીપાશે? તેવી જ રીતે પૂર્વના અનંત જ્ઞાનીઓ પ્રેરણા આપી શકે, પણ જીવમાં શું દોષ છે તે પ્રત્યક્ષ સદગુરુ જ બતાવી શકે અને કઢાવી શકે. એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં અને તેને જ સત્ય માનવામાં જો આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ. ઘણા ઘણા પ્રકારથી મનન કરતા મારો દ્રઢ નિશ્ચય છે એ ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. સનાતન આત્મધર્મ તે શાંત રહેવું, વિરામ પામવું તે છે. જૈનોની
દ્વાદ સાંગીનો સાર પણ એ છે જે ષટદર્શનમાં સમાય છે, અને તે ષટદર્શન જૈનમાં સમાય છે. પવિત્ર જૈન દર્શન પરિપૂર્ણ છે. જૈન દર્શન અને પરિપૂર્ણ, અરે બધા દર્શનો ભેગા કરીને નામ આપ્યું જૈન દર્શન, એની પોતાની સ્વતંત્ર વિચારણા તો છે જ ક્યાં? આ જૈનો તો વળી કહે છે કે અમે અનેકાંતવાદમાં માનીએ છીએ, પરંતુ આ અનેકાંતવાદ એટલે શું? આત્મા નિત્ય છે તો હા, આત્મા અનિત્ય છે, ક્ષણિક છે તો હા, આત્મા શુદ્ધ છે તો હા, અને આત્મા અશુદ્ધ છે તો પણ હા. મને તો લાગે છે કે આ જૈનો નિર્ણય નથી લઈ શકતા. તમે પતિ છો? હા. પુત્ર છો? હા. પિતા છો? હા. તમે તો બધામાં હા જ કહો છો, તમે શું છો તેનો તમને નિશ્ચય જ નથી. અરે ભાઈ, હું મારા પિતાનો પુત્ર છું, મારા પુત્રનો પિતા, અને મારા પત્નીનો પતિ. આજ તો અપેક્ષા સમજવાની છે. જૈનોનો અનેકાંતવાદ પણ એ જ કહે છે કે વસ્તુઓના અનંત ધર્મ છે, તેનું નિરૂપણ જુદી જુદી અપેક્ષાએ જુદું જુદું હોઈ શકે, અને તે જ સ્યાદવાદ શૈલી છે. બિન સાંપ્રદાયિકતાનો ઉમદા ગુણ, સ્ફટિક જેવું પારદર્શક વ્યક્તિત્વ તથા વૈરાગ્યથી સુશોભિત સાદગી ભર્યું જીવન મારા કવિશ્રીનું. કવિશ્રીની આ ગુણ સંપત્તિથી હું અત્યંત પ્રભાવિત થઈને આકર્ષાયો. અવારનવાર થતી મુલાકાતો અને પત્ર વ્યવહારને કારણે અમારો એક ઘનિષ્ઠ સંબંધ બંધાયો. કવિશ્રીના સત્સંગની ઊંડી છાપ મારા જીવન અને મારા નિર્ણયો પર પડી હતી. એકવાર વાત વાતમાં મેં તેમને કહ્યું હતું, જગત વ્યવહારમાં સત્ય બોલવું બહુ અઘરું છે. સત્ય બોલવું કંઈ જ અઘરું નથી, ખૂબ જ સહજ છે. જે વેપાર આદિ સત્ય વડે થાય તે જ કરવા. સત્યમેવ જયતે. શરૂઆતમાં થોડી મુશ્કેલી સર્જાય, પણ આત્મા લૂંટાતો બચી જાય. મોહનભાઈ, મિસ્ટર ગાંધી, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તમે તો ફરી કેસ જીતી ગયા. થેન્ક યુ વેરી મચ. આ ઉપરાઉપરી તમારી સફળતાનું રહસ્ય શું છે? રહસ્ય? યસ. એક અંદરની વાત કરું? પ્લીઝ કહો. મેં જજને મારા પક્ષમાં કરી લીધા છે. તમારા પક્ષમાં કરી લીધા છે? યસ. યુ મીન ટુ સે તમે જજને ખરીદી લીધા છે? અનિતિ લાગે છે? લાગે છે નહીં, દેખાય છે. પણ પૂછશો નહીં મેં જજને કઈ રીતે ખરીદ્યા છે? ઓફકોર્સ પૈસાથી. નહીં, મેં જજને ખરીદ્યા છે સત્ય નિષ્ઠા વડે. ધ જજ ઇઝ કોન્ફિડન્ટ. જેમના પક્ષમાં સત્ય હશે તેમનો જ કેસ એમકે ગાંધી લડશે. વકીલી કાબિલિયાત વડે ખોટાનું સાચું કરવું એમનું કામ નથી, પરંતુ તે જ વકીલાત વડે સત્યનો જય કરાવવો એ તેમનો સિદ્ધાંત છે. સત્યમેવ જયતે. તો આ હતી સત્યની તાકાત જેનો મને પરિચય કરાવ્યો કવિશ્રીએ, જે પોતે સત્ય અને અહિંસાની મૂર્તિ હતા, શાશ્વત વસ્તુમાં તન્મય અને જગતને સમપરિણામે જોનારા રાયચંદભાઈ. કવિશ્રીની દેહ છતાં દેહાતીત દશા નિહાળીને મુનિઓ પણ એમના સત્સંગને ચંખતા. વિચિત્ત ઝાણ પસિદ્ધિયે. બૃહદ દ્રવ્ય સંગ્રહની આ ગાથામાં કહ્યું છે કે જો તમારે સ્થિર થવું હોય તો પ્રિય કે અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. હે મુનિયો, તમે બૂજો, સમ્યક પ્રકારે બૂજો. જે જીવો મોહ નિંદ્રામાં સૂતા છે તે અમુનિ છે,
આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે મસ્તક મુંડનથી સાધુ થવાતું નથી, પણ સમભાવથી સાધુ થવાય છે. આત્મ જ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગી રે. આચરાંગ સૂત્રમાં કહ્યું છે, જમ સંમતિ પાસહ તમ મોડંતી પાસહમ. અર્થાત શુદ્ધાત્માની અનુભૂતિ રૂપ આત્મજ્ઞાન જ્યાં છે ત્યાં જ સાચી મુનિ દશા છે. મુનિવેશ તો તમે અંગીકાર કર્યો જ છે, હવે ખરું મુનિપણું પ્રગટાવવાનો પુરુષાર્થ કરો. સ્વરૂપ લીનતારૂપ સમ્યક ચારિત્ર પ્રાપ્ત કરવા, દેહથી ભિન્ન સ્વ પર પરમ પ્રકાશિત આ પરમાત્મા તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો, અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અપાર આનંદ અનુભવશો. એક અજોડ આત્મમસ્તી, એક બેનમૂન બહુશુદ્ધ અધ્યાત્મ હસ્તી, ભવસાગર તરણ ભવ્ય કષ્ટી, શુદ્ધ પરિણીતિ શ્વસતી, કેવળ કરુણા અવિરત વહેતી, એક વિતરાગી મૈત્રી, એક વણથંભી કરુણા, એક ગુંજતો ગુણ પ્રબોધ, એક મસ્તી ભરી મધ્યસ્થતા, સુવિચારણા સંચાર, ભવરોગ ઉપચાર, કરુણા અપરંપાર, અમનો ધારાઓનો આધાર, વૈરાગ્ય વિસ્તાર, પ્રતિપળ પ્રશમ રસધાર, આમ ભક્તોના પ્યાર, અહો આનંદ ઘન અવતાર. અમે કોઈ વ્યક્તિ વિશેષ નથી, સનાતન સત્યને અભિવ્યક્ત કરતી એક ચૈતન્ય ધારા છીએ. અમે કોઈ એક ઐતિહાસિક ઘટના નથી, પણ તમારી ભીતરમાં ઘટવા ઉત્સુક અલૌકિક ઘટના છીએ. અનંત વાર ભોગના માર્ગે ચાલ્યા આ એક ભાવ સજીવન મૂર્તિની પૂંઠે પૂંઠે તો ચાલી જુઓ. સત્સંગ રૂપી કલ્પવૃક્ષ તમને પ્રાપ્ત થયું છે. અમરત્વ માંગો ને મળી જાય એવા જોગ છે. આપ્ત પુરુષની પ્રતીતિ કરો, એમની આજ્ઞામાં અપૂર્વ રુચિ જગાઓ, સ્વચ્છંદ નિરોધપણે તેમની ભક્તિ કરો. તેથી પરમાર્થની સ્પર્શ અનુભવાંશે પ્રતીતિ તે લાવશે, અને તેથી નિર્વિકલ પરમાર્થ અનુભવ રૂપ સમકિત પ્રાપ્ત થશે. મૃણમય એવા દેહમાં ચિન્મયને જગાવો,
અમે જે પ્રાપ્ત કર્યું છે એ તમે પણ કરી શકો છો. તમને અંતર્મુક્તાનું આમંત્રણ છે. આવો ચૈતન્ય સાગરના ઊંડાણોમાં અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. ચૈતન્ય સ્વામી નિષ્કામી અહો રાજચંદ્ર દે મહાસાગર.